બનાસકાંઠા જિલ્લો સહકાર ક્ષેત્રે હાલ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સમગ્ર એશિયા ખંડમાં મોખરે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય, તમામ જગ્યાએ દૂધની આવક ધરાવતી મંડળીનું નામ હોય તો એ સ્થાવર દૂધ ઉત્પાદક મંડળી છે. આગામી 5 વર્ષ માટે દૂધ મંડળીના વ્યવસ્થાપક કમિટી માટેની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. સ્થાવર દૂધ મંડળીના 17 જેટલા વ્યવસ્થાપક કમિટી માટે આગામી 31 ઓગસ્ટના રોજ મતદાન યોજાશે, જેને લઈ થાવર ગામમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. થાવર દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે દૂધ મંડળીના મંત્રી જગદીશભાઈ પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાયા છે. ગતરોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાના નિયત દિવસે કુલ 24 જેટલા ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. કોરોના વાયરસને લઈ ઉમેદવારી પત્રો આપનારનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું. વધુ ભીડ ન થાય તે માટે સામાજિક અંતરનું ધ્યાન પણ રખાઈ રહ્યું હતું. આગામી 31 ઓગસ્ટના રોજ થાવર દૂધ ઉત્પાદક મંડળી ઉપર મતદાન યોજાશે. વધુ માહિતી ચૂંટણી અધિકારી જગદીશભાઈ પટેલે આપી હતી. સમગ્ર ગુજરાત રાજ્યની સૌથી વધારે દૂધ મેળવતી મંડળી ધી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આગામી ચૂંટણી 31/8/2020ના રોજ મતદાન યોજવાની હોય ગત રોજ ઉમેદવારી પત્રો 24 રજૂ થયેલ છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવેલ છે. આગામી 23 ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રો પાછો ખેંચવામાં આવશે, તે તારીખ નક્કી કરવામાં આવેલી છે, જ્યારે છેલ્લી ઉમેદવારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તારીખ 31 ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે થાવર દૂધ મંડળીના મકાન પર COVID-19ના ગાઈડલાઇન મુજબ પ્રમાણે મતદાન યોજાશે. મતદાન યોજાયા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. અચ્છા, કેટલા સભાસદો છે, વ્યવસ્થાપક કેટલી છે? અમારે કુલ મતદાન માટેના સભાસદો 714 છે. તેમાં COVID-19ની ગાઈડલાઇન મુજબ ચૂંટણી દરમિયાન 150થી વધારે મતદાન મંડળી ઉપર એક સાથે ભેગા થશે નહીં. ચૂંટણીની કાર્યવાહી દરમિયાન દરેક સભ્યને પોતાનું મંડળીમાં પ્રવેશ દરમિયાન થર્મો સ્કેનિંગ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન કાયદા અને વ્યવસ્થા જળવાય તે અંગે દરેક મતદારે તકેદારી રાખવાની રહેશે અને તે નાયબ કલેક્ટરશ્રીના આદેશ મુજબ તેનું પાલન કરવામાં આવશે. કેટલા ઉમેદવાર છે, વ્યવસ્થાપક બેઠકની વાત કરો? અમારી વ્યવસ્થાપક કમિટીમાં કુલ 24 ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. અને કમિટી કેટલા? કમિટી અમારી 17ની છે.